પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ લલ્લાનો જન્મ, આતશબાજી, દારૂખાનું ફોડીને કરાઈ ઉજવણી, ત્યારબાદ રાત્રિના તેમનું અભંગ્ય સ્નાન કરાવવામાં આવ્યું. શ્રીજી લલ્લાને અભયંગ સ્નાન બાદ અમૂલ્ય ઘરેણા ધારણ કરવામાં આવ્યા. સોનાના શંખચક્ર, પદ્મ અને ગદા સાથે કરોડ રૂપિયાનો મુગટ ધારણ કરવામાં આવ્યો, જે વર્ષમાં 3 વખત શ્રીજી મહારાજ ધારણ કરતા હોય છે. ત્યારબાદ ચાંદીના ટાટમાં કપૂર આરતી અને ભોગ ધરાવી શ્રીકૃષ્ણ લલ્લાને સોનાના પારણે સેવકો દ્વારા ઝુલાવવામાં આવ્યા. આમ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ જન્મનો મહિમા, તેમજ અહીં બીજા દિવસે શ્રીકૃષ્ણના જન્મને વધાઈ આપવા માટે નંદઘેર આનંદ ભયો ના નાદ સાથે ગોપીઓને નામ ઉજવવામાં આવે છે, જે અહીંના સેવકો તેમજ સ્થાનિક લોકો દ્વારા નંદબાબા, જશોદા ગોપી, રાધા, ગોવાળો બની લીલા કરવામાં આવતી હોય છે. દહીં મટકી ફોડી ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. અહીં બીજા દિવસે ગોપીઓનું નામનું વિશેષ મહત્ત્વ છે. ખેડા જિલ્લાના, તેના આજુબાજુના શહેરના ભાવિ ભક્તો આ નજારો જોવા ઉમટી પડે છે. મંદિરમાં લલ્લાની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નંદ મહોત્સવની પૂજા કરવા USA થી યજમાન આવ્યા. ત્યારબાદ ગાયની પૂજા કરવામાં આવે છે અને પછી નિજ મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી, હાથ થઈ ગોળા પાલકી, જય કનૈયા લાલકીના નાદ સાથે નંદબાબા, રાધા, જશોદા ગોપીઓ તેમજ ગોવાળો પ્રદક્ષિણા ફરે છે. દહીંની મટકીમાં કેસર, હલ્દી વગેરે નાખી ભાવિકો ભક્તો ઉપર પ્રસાદી રૂપે છંટકાવ કરાવવામાં આવે છે. આમ આ લાહવો લેવા માટે ભાવિ ભક્તો તલપાપડ હોય છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ ડાકોરના રણછોડરાય મંદિરમાં જોવા મળી રહી છે. આમ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ કૃષ્ણ લલ્લાના જન્મોત્સવની આતશબાજી સાથે દારૂખોની ખાનું ફોડી, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. લીધા એક મિનિટ